ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ એકમાં વિષય ઇંગ્લિશ છે, તો આજે પણ શું જોવાનું છે આપણે, તો કે રિલેટિવ્સ. રિલેટિવ્સ એટલે શું, કે જે આપણા સગા સંબંધી હોય, તે આપણે જે સગાવાલા હોય છે, તે કે તેને શું કહેવાય છે. આપણે કહેતા હોય કે ભાઈ બહેન મમ્મી પપ્પા, પણ એને ઇંગ્લિશમાં શું કહેવાય તે જોશું, કે બહેન દાદા દાદી જે આપણે બધા કહેતા હોય છે રોજ ઘરે, પણ તે આપણે શું કહેતા હોય કે ગુજરાતીમાં. આજે તેને ઇંગ્લિશમાં શું કહેવાય તે શીખવાનું છે. સૌથી પહેલાં જોઈએ તો છે ફાધર. શું છે સૌથી પહેલાં? ફાધર. ફાધર, ફાધર એટલે કે પિતા, જેને આપણે શું કહીએ છીએ? પપ્પા. પછી છે મધર. શું છે? કે મધર. મધર એટલે કે માતા, જેને આપણે કહીએ મમ્મી. બ્રધર, બ્રધર એટલે ભાઈ. સિસ્ટર, તો કે બહેન. ગ્રેન્ડ ફાધર, દાદા. ગ્રેન્ડ મધર, દાદી. સન, પુત્ર. ડોટર, તો પુત્રી. કઝિન, પિતરાઈ. ફ્રેન્ડ, મિત્ર. નેબર, પાડોશી. ગેસ્ટ, તો કે અતિથિ. આજે આપણે આ બધા વિશે ભણવાનું છે. સૌથી પહેલાં આપણે છે ફાધર. ફાધર એટલે શું થાય? આપણે જેને પપ્પા કહીએ, પિતા. ફાધર એટલે પિતા, પણ આપણે શું કહીએ છીએ કે પપ્પા. ફાધર એટલે પપ્પા. ફાધરનો સ્પેલિંગ શું છે? એફ એ ટી એચ ઈ આર. ફાધર એટલે પિતા અથવા તો પપ્પા. પછી છે મધર. પછી આવશે મધર. મધર એટલે કે એમ ઓ ટી એચ ઈ આર. મધર એટલે માતા, જેને આપણે શું કહીએ છીએ માતાને? મમ્મી. પછી છે બ્રધર. બ્રધરનો સ્પેલિંગ શું છે? તો કે બી આર ઓ ટી એચ ઈ આર. બ્રધર એટલે શું? ભાઈ. બ્રધરનો સ્પેલિંગ શું છે? બી આર ઓ ટી એચ ઈ આર. બ્રધર એટલે ભાઈ, જેને આપણે બ્રો કહીએ, બ્રધર કહીએ. બે ભાઈને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે બ્રધર. પછી આવે છે સિસ્ટર. સિસ્ટર એટલે કે બહેન. સિસ્ટરનો સ્પેલિંગ શું છે? એસ આઈ એસ ટી ઈ આર. સિસ્ટર એટલે કે બહેન. આપણા ઘરમાં જે હોય છે બહેન, તે જેને આપણે શું કહીએ છીએ? દીદી. દીદીને શું કહે? સિસ્ટર એટલે કે બહેન. સિસ્ટર કહીને, તો કે બહેન. બહેનને આપણે કહીએ છીએ દીદી. સિસ્ટરનું સ્પેલિંગ શું છે? તો કે એસ આઈ એસ ટી ઈ આર. સિસ્ટર એટલે બહેન, અથવા તો કે દીદી પણ કહી શકીએ છીએ. હવે આવે છે ગ્રેન્ડ ફાધર એટલે કે દાદા. ગ્રેન્ડ ફાધરનું સ્પેલિંગ શું છે? જી આર એ એન ડી એફ એ ટી એચ ઈ આર. ગ્રેન્ડ ફાધર એટલે દાદા. આપણા ઘરમાં કોણ વડીલ હોય છે? કે તો આપણા દાદા. જે આપણા પપ્પાના પપ્પા હોય છે, તેને આપણે શું કહીએ છીએ? દાદા. દાદાને શું કહેવાય? ગ્રેન્ડ ફાધર. ગ્રેન્ડ ફાધરનું સ્પેલિંગ શું છે? જી આર એ એન ડી એફ એ ટી એચ ઈ આર. ગ્રેન્ડ ફાધર એટલે દાદા. પછી આવે છે ગ્રેન્ડ મધર. ગ્રેન્ડ મધર એટલે શું? દાદી. તે પણ આપણા ઘરના વડીલ હોય છે. દાદી કોને કહીએ? આપણા પપ્પાના મમ્મી હોય છે, તેને આપણે શું કહીએ? દાદી. દાદીને શું કહેવાય? તો કે ગ્રેન્ડ મધર. ગ્રેન્ડ મધરનું સ્પેલિંગ શું છે? જી આર એ એન ડી એમ ઓ ટી એચ ઈ આર. ગ્રેન્ડ મધર એટલે દાદી. પછી છે સન. સનને શું કહીએ? તો કે પુત્ર. સન એટલે શું? પુત્ર. સનનો સ્પેલિંગ છે એસ ઓ એન. સનનો સ્પેલિંગ શું છે? એસ ઓ એન. સન એટલે પુત્ર. પુત્ર કોને કહીએ? કે આપણે પપ્પાના, આપણે શું થતા હોઈએ? જો દીકરો હોય તો તેને શું કહે છે? પુત્ર. આપણા પપ્પાના આપણે શું હોઈએ છીએ? જે છોકરો હોય તો પુત્ર, અને છોકરી હોય તો પુત્રી. પુત્ર એટલે સન. એસ ઓ એન. પછી એસ યુ એન નો આવે. એસ યુ એન સન એટલે શું થાય? સૂર્ય. અને એસ ઓ એન સન એટલે પુત્ર. પછી આવે છે ડોટર.
ડોટર એટલે શું થાય? પુત્રી. ડોટર એટલે શું થાય છે? પુત્રી. ડોટરનો સ્પેલિંગ છે ડી એ યુ જી એચ ટી ઈ આર. ડોટર એટલે પુત્રી. પુત્રી કોણ? તો કે આપણે જે છે આપણા પપ્પાને શું હોય? પુત્રી. આગળ જેમ કીધું તું, સન એટલે પુત્ર અને ડોટર એટલે પુત્રી. હવે છોકરો હોય તો તેના પપ્પાનો શું હોય છે? સન. અને છોકરી હોય તો તેના પપ્પાની શું હોય? મમ્મી પપ્પાની. તો કે ડોટર. ડોટર એટલે કે પુત્રી. સન એટલે પુત્ર, ડોટર એટલે પુત્રી. પછી આવે છે કઝિન. કઝિન એટલે શું કીધું? કે પિતરાય. પિતરાય એટલે શું? આપણા જે કાકા મામા ફોઈના જે છોકરા હોય તેને આપણે શું કહીએ છીએ? કઝિન. કે તે મારો પિતરાય ભાઈ છે, પિતરાય બહેન છે, તેને શું કહેવાય? કઝિન. એટલે કે પિતરાય. કઝિનનો સ્પેલિંગ શું છે? સી ઓ યુ એસ આઈ એન. કઝિન એટલે પિતરાય. એટલે આપણા જે મામા ફોઈ કાકાના જે છોકરા હોય તેને શું કહીએ? કઝિન છે. પછી આવે છે ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે શું? મિત્ર. ફ્રેન્ડ એટલે શું? મિત્ર. આપણા બધાની પાસે ફ્રેન્ડ હોય જ છે. અમુક ખાસ ફ્રેન્ડ હોય તેને શું કહીએ છીએ? કે બેસ્ટ ફ્રેન્ડ. જે આપણે બેસ્ટ ફ્રેન્ડ હોય છે તે ખાસ હોય છે, ખાસ મિત્ર હોય છે. ખાસ મિત્રને બેસ્ટ ફ્રેન્ડ કહેવાય. આ ફ્રેન્ડ એટલે કે મિત્ર. ફ્રેન્ડનો સ્પેલિંગ શું છે? એફ આર આઈ ઈ એન ડી. ફ્રેન્ડ એટલે મિત્ર. તમારે સ્કૂલે પણ ફ્રેન્ડ હોય છે, ઘરે પણ ફ્રેન્ડ હોય છે, આજુબાજુમાં રહેતા હોય તે પણ આપણા ફ્રેન્ડ હોય છે. ફ્રેન્ડ એટલે મિત્ર. એફ આર આઈ ઈ એન ડી. ફ્રેન્ડ એટલે મિત્ર થાય. પછી આવે છે નેબર. નેબર એટલે શું? તો કે પાડોશી. નેબરનો સ્પેલિંગ છે એન ઈ આઈ જી એચ બી ઓ યુ આર. નેબર એટલે પાડોશી. આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આપણી આજુબાજુમાં, આપણા ઘરની આજુબાજુમાં જે રહેતા હોય તેને આપણે શું કહીએ છીએ? કે આ અમારા પાડોશી છે. તમે ગમે ત્યાં જાઓ બહાર અને તમારી હારે તમારો જે બાજુમાં રહેતો હોય તે ફ્રેન્ડ તમારી હારે આવે અને તમને જેના ઘરે જાઓ તે તમને પૂછે કે આ કોણ છે, તો તમે શું કહો છો? કે આ અમારે પાડોશીનો છોકરો અથવા છોકરી છે. તો તેને ઇંગ્લિશમાં શું કહેવાય? નેબર. પાડોશીને ઇંગ્લિશમાં શું કહેવાય? નેબર. નેબરનું સ્પેલિંગ શું છે? એન ઈ આઈ જી એચ બી ઓ યુ આર. નેબર એટલે પાડોશી. આપણી ઘરની આજુબાજુના જે રહેતા હોય છે તેને આપણે જે કહીએ તે પાડોશી, એટલે કે નેબર. પછી છેલ્લે છે ગેસ્ટ. ગેસ્ટ એટલે અતિથિ. અતિથિ અથવા તો કે મહેમાન. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો શું કહીએ? કે ગેસ્ટ છે, મારા ઘરે ગેસ્ટ છે. ગેસ્ટને શું કહેવાય? મહેમાન. અને અથવા તો શું કહેવાય છે? કે અતિથિ. આપણે શું છે? કે અતિથિ દેવો ભવ. જે મહેમાન છે તે આપણા ભગવાન છે, ભગવાન સ્વરૂપે આપણે તેને જોઈએ. ગેસ્ટને મહેમાન કહેવાય છે અથવા તો અતિથિ કહેવાય છે. ગેસ્ટનું સ્પેલિંગ છે જી યુ ઈ એસ ટી. શું છે? જી યુ ઈ એસ ટી. ગેસ્ટ એટલે મહેમાન. તો આ હતા આપણા રિલેટિવ્સ, કે જે આપણા સગા સંબંધી હોય છે તેને આપણે ગુજરાતીમાં શું કહેતા હતા અને આજે આપણે તેને ઇંગ્લિશમાં શું કહેવાય તે શીખ્યા છીએ. તમને જો સ્પેલિંગ યાદ ન રહીએ તો પણ તમારે એમ તો યાદ રાખી જ શકો છો કે ફાધર. ફાધરને આપણે શું કહીએ? પિતા અથવા તો પપ્પા. મધર એટલે માતા અથવા મમ્મી. પછી બ્રધર તો કે ભાઈ. સિસ્ટર એટલે કે બહેન. એવી રીતના તમારે બધા નામ યાદ રાખવાના છે. તમારે ઘરે છે આ બધા શબ્દ યુઝ કરવાના. તમારે દાદાનું કામ હોય તો તમારે શું કહેવાનું? દાદા નહીં કહેવાનું, શું કહેવાનું? ગ્રાન્ડ ફાધર, ગ્રેન્ડ ફાધર. તમારા દાદીનું કામ હોય તો કહેવાનું ગ્રેન્ડ મધર. પછી તમારે પાડોશીને ઘરે જવું હોય તો તમારે શું કહેવાનું? નેબર. તમારા ઘરે કોઈ મહેમાન આવે અને તમને પૂછે કોણ છે તો તમારે શું કહેવાનું? કે ગેસ્ટ છે. તેવી રીતે તમારે આ બધા છે જે શબ્દ તેને યુઝ કરવાના રહેશે. સ્પેલિંગ ન યાદ રહે તો બી તમારે આ વસ્તુ યાદ રાખવાની. તમને ગમે ત્યારે કોઈ પૂછશે કે ફ્રેન્ડ એટલે શું? મિત્ર. અથવા તો તમને એમ પૂછે મિત્રને શું કહેવાય તો તમારે કહેવાનું કે ફ્રેન્ડ.
આપણે આજે અહીંયા સુધી રાખીએ કે ફાધર એટલે પપ્પા, મધર એટલે મમ્મી, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન અથવા તો દીદી, ગ્રેન્ડ ફાધર એટલે કે દાદા, ગ્રેન્ડ મધર એટલે કે દાદી, સન તો પુત્ર, ડોટર તો કે પુત્રી, કઝિન પિતરાય, ફ્રેન્ડ મિત્ર, નેબર પાડોશી, ગેસ્ટ તો કે અતિથિ અથવા તો મહેમાન. આજે આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ.